ने समाचारनी वात करीए सूरतना डुम्मसना किनारेथी दरियामां खेंची गयेला मोतने 14 वर्षीय किशोरे विघ्नहर्ताની વિસર્જિત મૂર્તિના અવશેષોને સહારે હરાવી નવજીવન મેળવ્યું છે। સતત 24 કલાક સુધી દરિયાના તોફાની મોજાઓ સાથે બાથ ભીડતા સુરતના લખનને નવસારીની નવદુર્ગા બોટમાં માછીમારોએ બચાવ્યો હતો અને 12 કલાક બાદ આજે વહેલી સવારે ધોલાઈ બંદરે સુરક્ષિત પહોંચાડાતા લખનના પિતાની આંખોમાંથી હર્ષના આંસુ વહી ગયા હતા। જ્યારે કિશોરને તાત્કાલિક આઈસીયુ ઓન વ્હીલની મદદથી પ્રાથમિક તપાસ સાથે વધુ સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। लखन विकास भाई देवी पूजक उम्र 14 वर्ष नामनु बालक समुद्रनी अंदर टणी गयो हतो अने छेला 36 कलाक थी ए समुद्रनी अंदर गणपति भगवान ने विसर्जित मूर्ति ना कार्डबोर्ड ना सहारे तैरतो हतो। आजे सांजे पुलिसे एक बोट द्वारा संपर्क साधवामां आवेलो हतो जेमा ए वास्तविकता सामने आवेली हती के आ बालक समुद्र तट किनारा थी 18 नॉटिकल माइल्स अंदाजित 22 किलोमीटर जेटली दूर समुद्रनी अंदर तैरता तैरता एक मछवारानी बोटनी अंदर मळ्यो छे अने आजे रात सवारना 5 वाग्या अमे लोको पुलिस द्वारा आ बालकनो रेस्क्यू करवामां आव्यो छे। सांजे 3-3 वागे जान थई एक भाई आया कहवा कि भाई अँ विकास नामनो व्यक्ति कोण छे तो पछी अमार भाई कुटुंब हता नीचे तो के हूँ थू साहेब के विकास नामनो छोकरा कोई एमनो छोकरो डूबी गेलो छे तो के हा साहेब डूबी गेलो छे तो ए छोकरो जीवे मने मळेलो छे ए बोटमां छे कोई चिंता करशो नहीं। पण ए के गणपति महाराजना पेला लाकड़ा पर पकड़ी राखेलो हतो तो बची गयो एम એમને એમ કીધું। રામ રાખે એને કોણ ચાખે, મજતારે ડૂબતી નાવને કોણ ઉગારે, બસ આ જ પ્રશ્નનો જવાબ આજે નવસારી જિલ્લાના ધોલાઈ બંદરે મળ્યો છે। એનું મુખ્ય કારણ છે ડુમ્મસના દરિયા કિનારેથી દરિયામાં ડૂબીને લાપતા બનેલો 14 વર્ષીય કિશોર આજે દરિયાની અંદર ભારે સંઘર્ષ કર્યા બાદ, પાણીના મોજા વચ્ચે સંઘર્ષ કર્યા બાદ અહીંયા જે સ્થાનિક માછીમારો છે તેમની બોટમાં એને રેસ્ક્યુ કરીને ધોલાઈ બંદરે લઈને આવવામાં આવ્યો હતો। ત્યારે નવસારી જિલ્લા પોલીસ વડા સહિતની એક મોટી ટીમ અહીંયા પહોંચી હતી અને હાલ આપણે સ્થાનિક જે માછીમારો છે જેણે બાળકને બચાવ્યો છે, 14 વર્ષીય કિશોર જે ડુમ્મસનો હતો એને બચાવ્યો છે, એમની સાથે સીધી જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બાળક તો મને સમુદ્રમાં જતા હતા, ઓ મચ્છી પકડે કે દૂસરી જગા પણ ઓ બાળક મિલાતા। અચ્છા, શું કરતો હતો બાળક? કઈ બાળક ગર્ભની સ્થાન ઉઠું એ પર બેઠો હતો, અમે ત્યાંથી ગુજરતા હતા, ઓ આઠ કર્યો ને ઓ બહુ આ ખલાસીને પૂછ્યું બાળ માણસ જીવતો છે જીવતો છે, આટલો લે અમે ઉપાડી લીધો બોટ પર। બરાબર, શું કઈ પરિસ્થિતિમાં હતો? પરિસ્થિતિમાં હતો એનો ડગલું સીધી ટી શર્ટ નથી હતું। બરાબર, પછી શું કર્યું? પછી એને ઉપર લઈ લીધું અમે, પછી આને કપડાં પડાવ્યા, પછી ચા પાઈ, બે બિસ્કિટ આપી, પછી એને બેસાડ્યો, આનું નામ પૂછ્યું, આનું મમ્મીનું નામ પૂછ્યું, આનો ફોન નંબર પૂછ્યો, આ પોયરો અહીં ગયા ફોન વયો ગયો પાણીમાં એટલે ફોન નંબર બધા ખોવાઈ ગયા। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી। હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી, રાજ્યમાં 2 દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવ રહેશે, ભેજને કારણે થંડરસ્ટ્રોમ એક્ટિવ રહેશે, 2 દિવસ બાદ સામાન્ય વાતાવરણ રહેશે, અમદાવાદ અને ગાંધીનગરમાં થંડરસ્ટ્રોમ એક્ટિવ સર્જાશે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત, ચોમાસું વિદાય લેવાની શરૂઆત ઉત્તર રાજસ્થાનથી થઈ ચૂકી છે, રાજ્યમાં આગામી દિવસોમાં બેવડી ઋતુનો થશે અહેસાસ। રાજ્યમાં ગાંધીનગરમાં 24% ઓછો વરસાદ નોંધાયો છે, કચ્છમાં 83% વધુ વરસાદ, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા હવે નહીવત। લોકસભાની ચૂંટણી પહેલા મતદાર યાદીની ખાસ ઝુંબેશ, સ્ટાફ પૂરો પાડવા સામાન્ય વિઝિટ વિભાગનો આદેશ, 28, 29 ઓક્ટોબર, 4, 5 નવેમ્બર મતદાન નોંધણી થશે, 17 ઓક્ટોબરથી 30 નવેમ્બરે વાંધા અરજી કરી શકાશે। 5 જાન્યુઆરી 2024માં મતદાર યાદી પ્રસિદ્ધ થશે, કાર્યક્રમ સાથે જોડાયેલા અધિકારીઓની બદલી ન કરવા સૂચના, મતદાર યાદી સાથે જોડાયેલા અધિકારીઓની રજા ઉપર પ્રતિબંધ।
स्थानिक सत्ता मंडल कायदा सुधारा विधेयक ने राज्यपाल नी मंजूरी बाद विभाग नोटिफिकेशन बाहर पाड़शे। नोटिफिकेशन बाद अनामत मुजब बैठक में फेरफार थशे। गुजरात ना एसटी कर्मचारियों ने दिवाळी आ वखते सुधरी गई है। मोंघवारी भत्ता में 3% जेटलो वधारो। एसटी निगम कर्मचारीए कुल 7% वधारो चूकवाशे। बोनस और 7मा पगार पंचनो ओवरटाइम दिवाळी पहला। जूनागढ़ ऐतिहासिक ऊपरकोट किला ने खुल्लो मुक्या बाद सतत बीजा दिवसे पण प्रवासियों की भीड़। असंख्य प्रवासी उमटी पड़ा। तंत्र थयुं दौड़तुं। 2 ઓક્ટોબર સુધી ઉપરકોટના કિલ્લા ઉપર લોકોને ફ્રી એન્ટ્રી અપાશે। સુરક્ષા કર્મીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી। તો નવરાત્રીમાં રસ્તા પર કેટલાક લુખા તત્વો ધમાલ મચાવતા હોવાથી રાજકોટમાં વિવિધ સમાજના આગેવાનોએ ખેલૈયાઓના પાસ ઇસ્યુ કરવા કરી માંગ। કમિશનરને આવેદનપત્ર પાઠવી અને પાસ બનાવવા કરી માંગ। તો દાંડિયા રાસમાં આધાર કાર્ડની નકલને લઈ અને પાસ ઇસ્યુ કરવા માંગ કરાય છે। પાસમાં ખેલૈયાઓનું નામ મોટા અક્ષરે લખાય તેવી માંગ। 1 ઓક્ટોબર થી પશ્ચિમ રેલવેમાં આવતી અમદાવાદ મંડળના ટ્રેનના સમયમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યો। 30થી વધુ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો। તો નવા ફેરફાર અંતર્ગત 7 ટ્રેનો વહેલી અને 25 ટ્રેન મોડી ઉપડશે। 1 ઓક્ટોબરથી નવો નિયમ લાગુ થશે। ગાંધીનગરમાં રખડતા ઢોર અંગે મનપાની નવી નીતિ તૈયાર। શહેરમાં ઢોર રાખવા માટે લાયસન્સ ફરજિયાત લેવું પડશે। સોમનાથ ટ્રસ્ટે કોનો કાર્પસ દૂર કરવા પર્યાવરણ સુરક્ષા સમિતિનો પત્ર। સોમનાથના પાર્કિંગ અને સમુદ્ર પથના વોકવે ઉપરથી કોનો કાર્પસના મોટા પાયે દેખાઈ રહ્યા છે વૃક્ષો। પશુઓના રજીસ્ટ્રેશન સહિતની બાબતો ફરજિયાત। ઢોર ઉપર નિયંત્રણ લાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી। રાજકોટમાં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ। સાયકલ રેલી યોજી અને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જ્ઞાન સહાયક રદ કરોની માંગ સાથે વિરોધ। NSUIના કાર્યકર્તાઓનું પોલીસની સાથે ઘર્ષણ। રેલી રોકવા પોલીસે પ્રયત્ન કરતા ઘર્ષણ સર્જાયું। ભાવનગરના ભાલાર ગામે મનરેગામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ। મનરેગાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર વ્યક્તિ ઉપર કરાયો હુમલો। રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। 24 કલાકમાં 9 જેટલા લોકોને શ્વાને ભર્યા બચકા। તમામ લોકોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાન મુદ્દે વેટરનિટી ઓફિસરનું નિવેદન। ભારે તાપમાં ડોગ બાઇટના કેસોમાં વધારો થાય છે। રાજકોટની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી। સિવિલ હોસ્પિટલમાં શ્વાન રખડતા નજરે પડ્યા। સિવિલ કેમ્પસમાં રખડતા શ્વાનનો વિડીયો થયો વાયરલ। રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે। બોકડાનો રસ્તો તોડી અને નવો બનાવાશે। સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠક્કરે કહ્યું કે સર્વેશ્વર ચોકમાં નવું સ્ટ્રક્ચર અને નવી ડિઝાઇન બનાવાશે। રાજકોટમાં સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહની ઓઇલ મિલ સીલ કરવામાં આવી છે। યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા સીલ કરાયું। તો રાજકોટના સર્વેશ્વર ચોકમાં મનપાએ સેમ્પલ લીધા છે। વોકડાની મજબૂતાઈ ચકાસવા માટે લેવાયા સેમ્પલ। શિવમ કોમ્પ્લેક્સની નીચેના વોકડાનું ટેસ્ટિંગ નહીં કરાયું। રાજકોટમાં જુલુસમાં ડીજે બંધ કરાવવા વિવાદ સર્જાયો છે। 10 વાગી જતા પોલીસે ડીજે બંધ કરાવ્યું। મોટી સંખ્યામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર લોકોએ કર્યો વિરોધ। ભુજમાં કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા આધુનિક બસ પોર્ટ લોકાર્પણના અભાવે ધૂળ થઈ રહ્યું છે। આગામી દુકાનો નડતર રૂપ બનતા બસ પોર્ટ ચાલુ થવામાં વિલંબ। જામનગરમાં પિઝામાંથી જીવાત નીકળી છે। US પિઝામાંથી જીવાત નીકળી આવી છે। પિઝામાંથી જીવાત નીકળતા ગ્રાહકે કરી ફરિયાદ। એક્સ આર્મી મેન અને પરિવાર થયો પરિવારને માઠો અનુભવ। બગસરામાં જૂના સ્વામિનારાયણ મંદિરે હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓ તોડી પાડતા ભક્તોમાં રોષ। હરિભક્તોની સાથે હવે વિશ્વ હિન્દુ પરિષદમાં પણ રોષ જોવા મળ્યો। કચ્છના ભુજમાં યુવતીનું ફેક આઈડી બનાવનાર ઝડપાયો છે। યુવતીનું ફેક આઈડી બનાવી અને અભદ્ર ફોટો અપલોડ કર્યા હતા। બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ વિભાગે આરોપીને ઝડપી પાડ્યો। જસદણમાં બાળકીને અડપલા કરવાની
घटना सामे आवी छे अने नराधमनी कराई धरपकड़। नराधमे 5 वर्षीय बाळकीने कर्या हता अडपला। नराधम राहुल माकुणियानी धरपकड़। સુરેન્દ્રનગરના સાયલામાં ગેરકાયદે ખનીજ ચોરી। સુદામડા ગામની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાય છે। હિટાચી મશીન ડમ્પર સહિત 5 કરોડનો મુદ્દામાલ જપ્ત। બચાવના માય ગામેથી 2 દેશી બંદૂકો પકડાય છે। દેશી દારૂ પકડવા ગયેલી પોલીસને 2 બંદૂકો મળી આવી છે। દેશી દારૂનો અડ્ડો અને બંદૂક સાથે આરોપી ધરપકડ। જસણમાં બાળકીને અડપલા કરવાની ઘટના સામે આવી છે અને નરાધમની કરાઈ ધરપકડ। નરાધમે 5 વર્ષીય બાળકીને કર્યા હતા અડપલા। નરાધમ રાહુલ માકુણિયાની ધરપકડ। સુરેન્દ્રનગરના સાયલામાં ગેરકાયદે ખનીજ ચોરી। સુદામડા ગામની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાય છે। હિટાચી મશીન ડમ્પર સહિત 5 કરોડનો મુદ્દામાલ જપ્ત। બચાવના માય ગામેથી 2 દેશી બંદૂકો પકડાય છે। દેશી દારૂ પકડવા ગયેલી પોલીસને 2 બંદૂકો મળી આવી છે। દેશી દારૂનો અડ્ડો અને બંદૂક સાથે આરોપી ધરપકડ। સુરેન્દ્રનગરમાં દૂધરેજ વઢવાણ નગરપાલિકામાં ચેરમેનના રાજીનામા। પાર્ટીના આદેશ બાદ તમામ 21 ચેરમેનોએ આપ્યા રાજીનામા। તમામ ચેરમેનની મુદ્દત નવેમ્બરમાં પૂર્ણ થાય છે। નવેમ્બરના બદલે આ મહિને જ રાજીનામા આપી દીધા। 6 ઓક્ટોબરે પાલિકાની બોર્ડની બેઠક યોજાશે। બેઠકમાં નવા ચેરમેનના નામો જાહેર કરાશે। લખતર એપીએમસી ચૂંટણીને લઈને ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। લખતર એપીએમસીની ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ જામશે। ચૂંટણી ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। બોટાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ પ્રથમ સામાન્ય સભા યોજાઈ। બાંધકામ શિક્ષણ આરોગ્ય સમિતિની રચના કરવામાં આવી। બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખે કપાસના પાકમાં રોગ આવતા કૃષિ મંત્રીને પત્ર લખ્યો। જિલ્લામાં સૌથી વધુ મહત્વના પાક ગણાતા કપાસમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતોને નુકસાન જવાની ભીતિ। સોમનાથની શહીદ વંદના વીરાંજલી યાત્રા નીકળી હતી। રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા શહીદ વંદના વીરાંજલી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જામનગરના વોર્ડ નંબર 6માં રસ્તા અને ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોમાં આક્રોશ। છેલ્લા 6 માસથી ગટરની કામગીરી પૂર્ણ ન થતાં સ્થાનિકોને મુશ્કેલી પડતા મનપાનું કર્યું ઘેરાવ। લખતર પોલીસ સ્ટેશનમાં વાહનોની હરાજી કરવામાં આવી છે। પોલીસે પકડેલા કુલ 36 વાહનોની હરાજી કરાઈ। છેલ્લા 10 વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો છે। ઝડપાયેલા આરોપી અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે।